ચીખલી તાલુકાના નાગોમા ગામે ખારેલ ટાંકલ અને નાગધરા પૂર્ણી ગામને જોડાતા મુખ્ય રસ્તા પર આવેલ નાણું જે આઝાદી પહેલા બનાવવામાં આવ્યું હોય અને 20 વર્ષ અગાઉ માત્ર ઉપર રિપેરિંગ કામ થયું હોય જે નાળા ઉપર મોટા ખાડા પડતા નાળુને નવું બનાવવાની માંગ ગ્રામજનો કરી રહ્યા છે. તેમ છતાં તંત્રના બહેરા કાને વાતો ન પહોંચતા ગ્રામજનો રોષે ભરાયા છે. ચીખલી તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો રહ્યો છે ત્યારે આ વિસ્તારના લોકોને પાયાની સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. તેમ છતાં આદિવાસી વિસ્તાર લોકોને પૂરતી સુવિધા મળતી નથી. ચીખલી તાલુકાના નાગોમા ગામે ગામતળનો મુખ્ય રસ્તો જે ખારેલ ટાંકલ અને નાગધરા પૂર્ણી ગામને જોડે છે એ માર્ગ ઉપર દેશની આઝાદી પહેલા ભૂરી ખાડી પર એક નાળું બનાવવામાં આવ્યું હતું. જે નાળું હવે બિસ્માર બન્યું છે. સાથે જ 20 વર્ષ અગાઉ આ નાળાનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું જેમાં પણ માત્ર ઉપરથી રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું. જે બાદ આજ દિન સુધી આ નાળાની મરામત ન કરાતા આ નાળું બિસ્માર બન્યું છે ત્યારે ગત 2007 થી આ નાળાને નવું બનાવવા માટેની માંગ ગ્રામજનો દ્વારા અવારનવાર કરવામાં આવી રહી છે. પરંતુ તંત્રના બહેરા કાને ગ્રામજનોની વાતો પહોંચતી નથી ત્યારે ગ્રામજનોનો હવે રોષ ભરાયા છે અને વહેલી તકે આ નાળું નવું બનાવવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. તમારું નામ? વિનોદભાઈ. વિનોદભાઈ, શું સમસ્યા છે? સમસ્યા સરપંચ સાહેબે જે વર્ણવી એ સમસ્યા છે અને આ ખાસ કરીને અમે સાંસદ સી આર પાટીલને રજૂઆત કરી, ધારાસભ્ય નરેશભાઈને રજૂઆત કરી, કંઈ એનું અમને પરિણામ મળ્યું નથી. બાજુમાં સ્કૂલ છે, નાના નાના બચ્ચા આવે, અહીંયા એક્સિડન્ટ થવાનો પૂરેપૂરો ભય છે. આ સાઈડથી મેઇન ગામનો રોડ છે, એસટી વ્યવહાર બધો અહીંથી ચાલે છે ને આ વિદ્યાર્થીઓને નોકરિયાતને ટોટલી અવર જવરની બહુ તકલીફ રહી છે. પ્લસ ચોમાસામાં અહીંયા આટલું પાણી થઈ જાય છે. એના માટે જ આ 50-50 ફૂટ 50-50 મીટરની અમે આજુબાજુ જગ્યા રાખી કે ગમે ત્યારે અમારું આ પુલકું ઊંચું થશે, પણ તે થયું નથી હજુ. બાબરભાઈ પટેલ, સરપંચશ્રી નોગામાં. શું સમસ્યા છે આપની? આ આઝાદી પહેલાંનું એક આ સત્તરખંડ પઠાણની ઘરની સામે આઝાદી પહેલાંનું કોતર પર નાળું બનેલું ત્યાં આજ સુધીમાં લગભગ 15-20 વર્ષ પહેલાં કદાચ રિપેર થયેલું હશે, ત્યાર પછી હજુ રિપેર થયું નથી. હાલમાં જજે થયેલા ને આ કાણું પડી ગયેલા છે ને એમાં એક્સિડન્ટ થવાનો ખૂબ જ ભય છે. એને માટેનું અગાઉથી ઘણીવાર બાંધકામ ખાતામાં ચીખલીમાં એનું રિપોર્ટિંગ કરવામાં આવ્યું, લખણ કરવામાં આવ્યું, ત્યાંથી એવો જવાબ મળે કે અમારે નોન પ્લાનમાં છે, એમાંથી બને નહીં. મેં સિંચાઈ ખાતામાં પછી એનું અરજી આપી, તેમાં એ લોકોએ આવીને જોઈ બી ગયા, પણ એ લોકોને ચેકડેમ માટે ન આવે એટલે એ પ્લાનમાં એ લોકોને નહીં આવ્યું. પછી ડ્રેનેજમાં ગંડેવી આવી, ડ્રેનેજવાળા કે અમારે પાકા રોડ પર એટલે નાળું નહીં બને એમ કે. પછી ફરી પાછું સંકલન સમિતિમાં એનો પ્રશ્ન મુકાયો એટલે ત્યાં ચર્ચામાંથી પેપર આઉટ બી થયું, પત્રકારને બી આપણે સોલંકી સાહેબને આપવામાં આવેલું. પછી એ ગંડેવાળા પાસે પેલા ડ્રેનેજવાળા પાસે આવીને એનું સોઇલ ટેસ્ટિંગ લઈ ગયા 15-20 ફૂટ નીચેથી. મહિનો થવાનો હજુ કંઈ બીજા કોઈ પ્રોગ્રેસ સમાચાર નથી મળ્યા. એ નાળું વહેલી તકે બનવું જોઈએ ને હાલે ટોટલી તૂટી જાયેલું છે, તેમાં અકસ્માત થવાનો ભય રહેશે. બસને કે બધાને ના રસ્તો બ્લોક થઈ જશે તો ગામ લોકોને પારાવાર મુશ્કેલી પડશે. કિંકરભાઈ બાબરભાઈ પટેલ, સરપંચશ્રી નોગામાં. શું સમસ્યા છે આપની? આ આઝાદી પહેલાંનું એક આ સત્તરખંડ પઠાણની ઘરની સામે આઝાદી પહેલાંનું કોતર પર નાળું બનેલું ત્યારે આજ સુધીમાં લગભગ 15-20 વર્ષ પહેલાં કદાચ રિપેર થયેલું હશે, ત્યાર પછી હજુ રિપેર થયું નથી. હાલમાં જજે થયેલા ને આ કાણું પડી ગયેલા છે ને એમાં એક્સિડન્ટ થવાનો ખૂબ જ ભય છે. એને માટેનું અગાઉથી ઘણીવાર બાંધકામ ખાતામાં ચીખલીમાં એનું રિપોર્ટિંગ કરવામાં આવ્યું, લખણ કરવામાં આવ્યું, ત્યાંથી એવો જવાબ મળે કે અમારે નોન પ્લાનમાં છે, એમાંથી બને નહીં. મેં સિંચાઈ ખાતામાં પછી એનું અરજી આપી, તેમાં એ લોકોએ આવીને જોઈ બી ગયા, પણ એ લોકોને ચેકડેમ માટે ન આવે એટલે એ પ્લાનમાં એ લોકોને નહીં આવ્યું. પછી ડ્રેનેજમાં ગંડેવી આવી, ડ્રેનેજવાળા કે અમારે પાકા રોડ પર એટલે નાળું નહીં બને. પછી ફરી પાછું સંકલન સમિતિમાં એનો પ્રશ્ન મુકાયો એટલે ત્યાં ચર્ચામાંથી પેપર આઉટ બી થયું, પત્રકારને બી આપણે સોલંકી સાહેબને આપવામાં આવેલું. પછી એ ગંડેવાળા પાસે પેલા ડ્રેનેજવાળા પાસે આવીને એનું સોઇલ ટેસ્ટિંગ લઈ ગયા 15-20 ફૂટ નીચેથી. મહિનો થવાનો હજુ કંઈ બીજા કોઈ પ્રોગ્રેસ સમાચાર નથી મળ્યા. એ નાળું વહેલી તકે બનવું જોઈએ ને હાલે ટોટલી તૂટી જાયેલું છે, તેમાં
અકસ્માત થવાનો ભય રહે છે બસ ને કે બધાને રસ્તો બ્લોક થઈ જશે તો ગામ લોકોને પરવાર મુશ્કેલી પડશે.